પણ વાત નીકળી છે એટલે કહું તમને બધાને, સાહેબ દાંપત્ય જીવનનો પ્રસંગ અહીં આટલી બધી બહેનો બેઠી છે એટલે કહું કે પુરુષ છે ને એ એ એ એ એક ત્રાજવામાં દીકરાને મૂકો, બીજી ત્રાજવામાં દીકરીને મૂકો, તો મને એટલું કહેવા દો. પંકજભાઈ હા આવો, મારે વાત કરવી છે. હું ક્યારનો ગોતું છું? મેં કીધું આ ગરધણી આવે પછી આ વાત કરું, કારણ કે એને ભાગ્યશાળી માણસ. પંકજભાઈ પાસે કેટલી પ્રોપર્ટી છે એમાં હું નથી પડતો સાહેબ, એ મારો એ વિષય નથી. મને, હું બ્રાહ્મણ તરીકે મને એવી કોઈ ઈર્ષા આવે નહીં, પણ હું પંકજભાઈને ભાગ્યશાળી એટલે માનું છું કે ત્રણ દીકરીઓ છે સાહેબ એને. પંકજભાઈની દીકરીઓ અહીંયા બેઠી છે, જરાક હાથ ઊંચો કરશો. અહીંયા બેઠી છે દીકરીઓ, જરાક હાથ ઊંચો કરે મને ખબર પડે, મને વાત કરવાની મજા આવે. અરે વાહ, આ ઢીંગલી બેન, વાહ ભાઈ વધાવો. ભાગ્યશાળી બાપ છે એટલા માટે પંકજભાઈ કે ત્રણ દીકરીઓ છે એને, અને જેટલા પણ એ દીકરીવાળા બેઠા છે ને એ કોલર ઊંચો કરી શકશે એવી આ મારી વાત છે. હા બોલજો, એક પેલા સવાલ, આમાં દીકરીવાળા બાપ કેટલા છે જરાક હાથ ઊંચો કરશો. વાહ ભાગ્યશાળી. અને માત્ર દીકરી હોય એવું કોઈ છે પંકજભાઈની જેમ? વાહ, એ વધારે ભાગ્યશાળી. કારણ હું કામ, હવે સાંભળજો, કે દીકરો છે ને એને જો તમે સુખડનો કટકો કહેતા હો તો હું દીકરીને કસ્તુરી કહું છું સાહેબ. દીકરાને તમે ઘરનું ઘરનું જો તેજુરી ગણતા હો તો હું દીકરીને ઘરનું ફળિયું કહું છું સાહેબ. દીકરી છે ને આ એક બે, હવે આગલી 10 મિનિટમાં તમે તાળી નહીં પાડો ચાલશે, મારી વાતને માણજો, કારણ કે આખી આટલી બધી બહેનો અહીં બેઠી છે અને આખા આખા પ્રોગ્રામના પ્રાણ જેવી એક 10 મિનિટની વાત છે મારી. કે બેટિયા શુભકામનાએ હૈ, એક શાયર કહે છે હિન્દી, બેટિયા શુભકામનાએ હૈ, બેટિયા પાવન કથાએ હૈ, બેટિયા શુભકામનાએ હૈ, બેટિયા પાવન કથાએ હૈ, બેટિયા જિન્નત હદીસો કી, હદીસો જિન્નત હદીસો કી એટલે ઈશ્વરના મુખમાંથી નીકળેલી વાણી છે. બેટિયા જિન્નત હદીસો કી, બેટિયા જાતક કથાએ. દીકરીનો બાપ હોવું હે એનું ગૌરવ કાયમ માટે રાખજો સાહેબ, કારણ કે હું એવું માનું છું કે ઘૂઘરીનો રણકાર અને બંગડીનો જણકાર છે ને એ તો ભાગશાળી હોય ને એના ઘરમાં જ થાય છે, બાકી તેવડબારી વાત છે. સ્ત્રી વગરનું, દીકરી વગરનું, મા કે બેન કે પત્ની વગરનું વિશ્વ કલ્પી તો જોવો સાહેબ તમે 2 મિનિટ માટે. તમારા રક્ષાબંધન કોરા કુંવારા જાય હાવ, તમારી દિવાળી, તમારી હોળી, તમારો એક પણ ઉત્સવ સાહેબ એમાંથી સ્ત્રી નીકળી જાય એટલે જીવનની તમામ સભ્યતા જાણે નીકળી. 2 મિનિટ વિચારો તો, સ્ત્રી વગરનું વિશ્વ ખાલી કલ્પી તો જોજો દોસ્ત. અંગ્રેજીમાં એક સૂત્ર છે કે પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ, સ્વાધ્યાય માણસને વધારે પ્રવૃત્ત કરે છે. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ, આમાં હું અડધા વાક્યનો સુધારો કરું છું કે પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ બટ વુમન્સ આર બોર્ન પરફેક્ટ. સ્ત્રીઓ છે ને સાહેબ જન્મજાત, ઈશ્વર જેને સ્ત્રી બનાવે છે એ બહુ વિચારીને આ ધરતી ઉપર એને સ્ત્રી બનાવીને મૂકી હોય છે સાહેબ. કારણ કે દીકરો અને દીકરી આ બેની વાત કરતો હતો, દીકરો છે ને એ બાપનું રૂપ છે, જ્યારે દીકરી છે ને એ બાપનું સ્વરૂપ છે સાહેબ. અને 5000 વર્ષના ઇતિહાસ હોહરવા તમે આયલા આવો, હું તમને સાબિત કરી દઉં ભેરું કે જેટલી પણ દીકરીઓ આ જગતમાં થઈ ને એ બધી એના બાપના નામને અજવાળે છે. તમે લખી લ્યો, સીતા કોની દીકરી? તો કે જનકની દીકરી, જાનકી કહેવાય. કેવી દીકરી? આ 7-8 વર્ષની હતી ત્યારે જે સીતા જે ભલા માણસ ધનુષથી રમતા હતા હે મિથિલાની નગરીમાં, એ ધનુષ જ મૂક્યું હતું સાહેબ પોતાના સ્વયંવરમાં. કે આ ધનુષ હવે જે સીતા 10 વર્ષના હોય અને ધનુષ ઉપાડતા હોય એ ધનુષ રાવણ જેવો, રાવણ હતો સ્વયંવરમાં છે એનાથી ઉપડે નહીં. ખેર ખા ક્ષત્રિયો ત્યારે ઊભા બેઠા હતા, કારણ કે સીતા જેવું સ્વરૂપવાન સ્ત્રી નહોતી. માના રૂપનું વર્ણન કરાય નહીં, તુલસીદાસજીએ નથી કર્યું. એક કાલિદાસે કોશિશ કરી હતી માના રૂપનું વર્ણન કરવાની, હોઠ ઉપર કોઠ ઉપર કોઠ નીકળ્યો હતો સાહેબ હે તુલસીદાસ કાલિદાસ, કારણ કે માં છે માના રૂપનું વર્ણન ન કરાય. એમ જાનકી એ જે જે ધનુષથી રમતા હોય એ ધનુષ મૂકવામાં આવે અને રાવણ જેવો રાવણ ઉપાડી ન શકે સાહેબ, એક એક ક્ષત્રિયો ઉપાડી ન શક્યા, એનું કારણ શું? ત્યારે બહુ સરસ વાત, બહુ સરસ કલ્પના એક એક સંતે કીધેલી યાદ કરાવું છું કે ભાઈ સીતા છે ને એ જનકની દીકરી હતા પણ એને જમીનમાંથી મળેલા ધરતીની પુત્રી હતા હે. સીતા જેવું ખોળિયું મળ્યું નહોતું ને એટલે ધરતીએ પોતાના ખોળિયામાંથી સીતાને પ્રગટ કરી હતી, એવી તાકાત વાળી સ્ત્રી હતી. એટલે માને ખબર હોય કે મારા દીકરા માટે યોગ્ય મૂર્તિઓ કોણ છે, એટલે જેવો કોઈ પણ મૂર્તિઓ આવી અને એ ધનુષને પકડવા જતા હતા ને ત્યારે ધરતી એ પોતાની રીતે ગુરુત્વાકર્ષણ બળથી ધનુષને ખેંચી રાખતી હતી એટલે ધનુષ નહોતું ઉપડતું, જેવા રામ આવ્યા ને એટલે ધરતીએ ધનુષ છોડી દીધું એટલે ભલામણ રામથી ધનુષનો ભંગ થઈ. માને ખબર હોય કે મારી દીકરી માટે કેવું, અને એટલે તમે જોજો ક્યાંય પણ બાપ કે માં પોતાની દીકરી માટે જે હક પણ જોવા જાય ને એટલે એ થોડુંક મોડું કરશે. તરત ક્યાંય તમને બધા અનુભવ, તાત્કાલિક ફટ કરતો બાપનો જવાબ નહીં આવે,
એ પેલા જાણશે કે મારે મારી દીકરીનો હાથ દેવો છે. મૃત્યુ ઘર કેમ ઈરાદાપૂર્વક બે વખત નાસ્તો મગાવશે, બે કલાક બેસશે, એના કપરકા બી કેવા છે ઘરના, એની ઉપરથી જજમેન્ટ કરવાની કોશિશ કરશે કે આ માણસો કેવા છે. કારણ કે મારા કાળજાના કટકો આના ઘરમાં મારે દેવાનો છે. હાય હાય હાય, એને ચિંતા હોય કોઈ પણ બાને, એ ફ્રેશ થવાના બાને એનું રોહડામાં નજર કરી આવશે, એનું ઘર, એનું રાચ રચેલું, એનું ફર્નિચર, કે મારી દીકરી આ ઘરમાં સુખી તો રહેશે. શું સાહેબ, આ દેશના બાપની વેદના છે. તમારા બધાના ઘરમાં બનતી ઘટનાઓ કહું છું હું તો આ મંચ ઉપરથી. વિવરની દીકરી ઘરમાં હોય, હું તો ત્યાં સુધી કહું છું કે જેવી દીકરી જુવાન થાય છે ને સાહેબ, એ ભેગી આ દેશના દરેક બાપને વિશ્વની તમામ, વિશ્વના તમામ પુરુષો છે ને રાક્ષસ જેવા લાગવા માંડે છે. મારા વાળા રાત્રે 12 વાગે થાયકો પાયકો ઘરમાં એન્ટર થયો હોય અને જેવી દીકરી પોતે ભૂખો થયો હોય, પણ કોઈ બાપ એની દીકરીને નથી જગાડતો સાહેબ. ઘરવાળીને કહેશે કંઈક બનાવી દે ને મને ભૂખ લાગી છે, કોઈ બાપ એની દીકરીને એટલે કદાચ જગાડતો નથી કે એને ભરોસો છે કે આજે મારી દીકરીની જે નિંદર આવી ને એ આવતીકાલે હાહરિયામાં ક્યાં આવવાની છે ભલે ને. અને ત્યારે સાહેબ ગાવું પડે, કાળ જા કે રો કટકો મારી ગાંઠથી છૂટી ગયો, કાળ જા કે રો કટકો મારી ગાંઠથી છૂટી ગયો, હવે મમતા રૂવે બિરડો ફૂટી ગયો, યરે રે રે કાલ જાકે રો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. જાલોદ, દાહોદ, ગુજરાતનું કોઈ પણ ગામ તમારે ચેક કરી લેવાનું, જેટલા જેટલા બાપે દીકરા પરણાવ્યા હશે ને એ એવા ને એવા તમને લાગશે સાહેબ. હજી કડે ને ધડે છે, પણ એકાદ દીકરી પરણાવે ને એ ભેગા એ બાપને ઉંમર લાગી જાય છે, એ વૃદ્ધ લાગવા માંડે. હું કામ, કારણ કે અમારું એવું માનવું છે કે દીકરી વિદાય થાય ને ત્યારે બાપની જુવાની લેતી જાય છે. અને જાલોદમાં હારે હોય કે અમેરિકામાં હોય, એને ખાલી ખબર પડે, એને સમાચાર મળે કે મારા પપ્પાની તબિયત સારી નથી, દીકરીને ખાવા ન પાડે. કરોડપતિ સસરો ભલે ન હોય સાહેબ એનો, હે દોમ દોમ સાહેબ, મારા પપ્પાને મજા નથી. આ હા, શું સાહેબ, આ દેશની જનતા, આ દેશની સ્ત્રી, આ દેશની જાડેજાની દીકરીના લગ્ન સાહેબ એ ચુડાસમામાં થાય એની અટક ચુડાસમા ગણાય જાય, દવેરીની દીકરીના લગ્ન પંડ્યામાં થાય એની અટક પંડ્યા ગણાય જાય, વેકરિયાની દીકરીના લગ્ન વસોયામાં થાય એની અટક વસોયા ગણાય જાય. મને કહેવા દો કે આ દેશની દરેકે દરેક દીકરી લગ્ન પછી પોતાની આંખે આખી જાત બદલાવી નાખે છે ભેરું, અને આ દેશના પુરુષોએ પોતાનો સ્વભાવ નથી બદલાવી શકતા. આ કરુણતા જો, મહિલા મંડળ રાજી થયું. આ હાચો છે દાઢીવાળો, આ જ બરાબર છે, આને કહેવું જોઈએ. આ થોડોક મોંઘો પડે પણ અમારી વાત તો કરી. અને એક ભાઈને મેં પૂછેલું, મેં કે સાંઈરામ તમે કલાકાર છો, મને કયો માં અને પત્ની વચ્ચે તફાવત શું? મેં કીધું ભાઈ, માં છે ને દીકરાને માથે હાથ ફેરવે છે, દીકરાને માથે વાળ ઉગે. તમારી સમજદારીને ધન્યવાદ છે. નોમાં ધીમે ધીમે નોન એગ્રીકલ્ચર થતું જાય, અમારે ભરત જેવું. આને તો તિરુપતિનું થયું છે. આ હા, બાકી તો વાત જવા દો. હા વાત નહીં, તમે તમે આજે બેઠા છો એટલે બધે વિચારી લ્યો તો, ક્યાંય જાલોદની કે દાહોદની કે અમદાવાદની કોઈ પણ હોસ્પિટલમાં ભાઈ બીમાર હોય અને ભાભી બહાર બેઠા હોય અને આઈસીયુની બહાર હોય, ટેન્શનમાં હોય, ને આપણે પૂછીએ કે જય શ્રી કૃષ્ણ ભાભી શું થયું ભાઈને, એટલે રોતા રોતા ભાઈ ભાભી એમ કહેશે કે તમારા ભાઈને થોડીક તકલીફ થઈ છે ભાઈ, એક્સિડન્ટ થયો ને, સારું નથી તકલીફ. આપણે કહીએ ડૉક્ટર શું, ડૉક્ટર કહે છે કે થોડીક 24 કલાક ટેન્શનવાળા છે, પણ તમે મહાદેવના ચરણે પ્રાર્થના કરજો કે સારું થઈ જાય. દરેક સ્ત્રી છે ને આમ જ કહેશે, તમે પ્રાર્થના કરજો 2 દિમ ઘરે આવી જશું. કોઈ સ્ત્રી મારી દ્રષ્ટિએ છે ને પોતાના પતિ માટે, પોતાના સ્વજન માટે શ્રદ્ધા છોડતી નથી. એ કોઈ પણ સ્ત્રીની વાત આવે. હવે 2 મિનિટ આનો આ કેસ ઊંધો કરો તો કરો કરો, ગુજરાતનો વિકાસ. ભાભી અંદર હોય આઈસીયુમાં અને બહાર ગળી ગયેલા કેળા જેવો ભાઈ બેઠો હોય. આ હા હા, પંકજભાઈ બેઠો કેમ હોય, આમ બેઠો હોય, આ હાથે વાણ ડૂબી ગયા હોય ને, આ હા હા હા, અને એટલો બધો ટેન્શનમાં હોય, આમથી આમ થયો, અને એટલો બધો ઊંડા શ્વાસ લેતો હોય, આપણને એમ લાગે કે બાબા રામદેવના કપાલ ભાતી કરે છે. આપણે જઈને ખાલી પૂછીએ કે મોટા શું થયું ભાભીને, મોટા તારી ભાભી ટકશે નહીં,
नहीं टके। अपने के डॉक्टर हूँ क्या, डॉक्टर तो कहे कि नहीं वांदो आवे पण मरणत लागतो कि टके। डॉक्टर कहे छे पछी तने सुकाम नथी लागतो। આમ જો શ્વાસ એ ધીમા પડે, ઓલા ટેસ્ટી શ્વાસ લેતી હોય, આ તું ક્યાંક મારા જોગું ઝીણું પાતળું ગોતી રાખજે, આ ત્યાં તો ઓલી વેન્ટિલેટર માંથી ઊભી થાય, આ કે હું અટાણે અટાણે ઊભી થઈ જાઉં, નકર હાથ ધીમા ક્યાંક ગોતી આવે નહીં। હા 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 સાહેબ, એટલે પુરુષ છે ને તો એ તો સ્ત્રીના હૃદયની જેટલી કોમળતા છે ને પુરુષના હૃદયની એટલી કઠોરતા છે, યાદ રાખજો। હે આપણી કઠણા એ જ કે આપણે જો તમે તમારી પત્નીને રિસ્પેક્ટ ન કરતા હો, તમારી માને ન પ્રેમ કરતા હો, તમારી દીકરીને કે તમારી તમારા ઘરની કોઈ પણ સ્ત્રીને તમે જો આદર ના આપતા હો, તો કલાકાર તરીકે, બ્રાહ્મણના દીકરા તરીકે જાહેરમાં ના પાડો છો કે દુનિયાના કોઈ પણ માતાજીના મંદિરમાં ચૂંદડી ચડાવવા જતા નહીં, કોઈ માતાજી તમારી ચૂંદડી નહીં સ્વીકારે છે, કારણ કે આ ઘરની સાક્ષાત જોગમાં એવું છે સાહેબ। આને તમે જો સુખી ન રાખી શકતા હો તો જગતની માતાજીની માથે ચૂંદડી ચડાવવાની કોઈ જગ્યા જ નથી રહેતી। હે અને વ્યસનની માથે આડે ધડ આપણે બધે હવાના પોરમાં ચાર દિવસ સુધી કારેલાનું શાક કર્યું ને પત્નીએ ચા, અને પત્ની ચા ચોથા દિવસે કારેલા જેવા પીરસ્યા, એની ભેગો ભાઈ ધોમ થઈ ગયો। અમુક લોકો છે ને ઘરમાં જ રેડે રેડે થતા હોય છે, સમજી લો, બહાર ન હાલતું હોય ને એ ઘરમાં બહુ રેડે રેડે થતા હોય। આ ચોથા દિવસે કારેલાનું શાક શું કર્યું તમે લોકોએ? બાપુજીએ કારેલા સિવાય બીજું કઈ શાક નથી શીખવાડ્યું તને? રોજ કારેલા 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 શું માંડ્યું છે બધું તે? એટલે પત્ની કે ક્યારેક તો આવું સિગરેટ માટે બોલો, ક્યારેક તો આવું ડ્રિંક માટે બોલો, આ હા 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 કે રોજ ડ્રિંક રોજ ડ્રિંક રોજ સિગરેટ રોજ સિગરેટ, એ ભેગો આને તાવડી હોય, અરે ગાંડી તારા હાથના કારેલા, તું જે કારેલા બનાવ ને ગાંડી, અને મને જે ભાવે, આહા મને તો એમ થાય છે કે આખો મહિનો આપણે કારેલા જ ખાય, કરેલા કરેલા તળેલા કરેલા, કરેલા ને બટેકા ને કરેલા ને દૂધી ને કરેલા એટલે કરેલા ને કરેલા માથે કરેલા ને પલટી મારી ગયો સાહેબ। હા હા એટલે કહું છું કે દુનિયાનું કોઈ પણ વ્યસન કરવાની તમને છૂટ આપું છું, મેં જાહેરમાં કીધું છે વ્યસન જે તમારે કરવું હોય છૂટ, ક્યારે કરવાનું? કે ઘરના તમારા ચાર સ્ત્રી પાત્રો હોય ને, કોઈ પણ માં હોય, પત્ની હોય, દીકરી હોય, બેન હોય, આ ચારે ચાર જે વ્યસનની તમને હા પાડે ને હસતા મોઢે, એ દુનિયાનું વ્યસન કરવાની છૂટ તમને જાઓ। બાકી આ ચાર માંથી એક પણ પાત્ર ને નારાજ કરીને દુનિયાનું એક વ્યસન કરશો ને તો યાદ રાખજો ધનોત પુનોત તમારું તમારું નીકળી જશે। હું કામ આ દારો ગિલાસો મેં જ ડૂબે ફીરીને ઉભરે જિંદગાની મેં, હજારો બહે ગયે ને બોટલો કે બંધ પાની મેં, નકર બરબાદ અપની જિંદગી બોટલ કે દીવાને, તું કાટે ગાપ બુઢાપે મેં જો બોતા હૈ જવાની મેં, યે દારૂ કા પિયાલા મોત કા કડવા પિયાલા હૈ, મિલા હૈ ઝહર શરબત મેં છીપી હૈ આગ પાની મેં। સાહેબ કેટલી વિધવાઓના સિંદૂર ભળામણ પુહાણા, વિચાર તો કરો, આ દારૂની વાહન ફૂલ થઈ ગયા ને, બે જણા ધોમ દારૂ પીને 1.5 કિલોમીટર લગી દોડ્યા, દોડીને પછી આંબાણ ઝાડમાં ચડી ગયા, 15 મિનિટ પછી એક જણો હેઠે પીડ્યો, હેઠે પીડ્યો એ કે એટલે ઉપર ઓળખ, એ તું હેઠે ક્યાં પીડ્યો? ઉપર ઓલાએ કીધું ને હેઠે પીડ્યો એ કે હું પાકી ગયો, પીડ્યા પીડ્યા પાકી જાય, અને 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 બે જણા તો ઓલા છે ને ગામડા ગામમાં ઘોડામાંથી બેહીને બારગામ જતા હતા ફૂલ નશામાં, આ હું એક્શન કરું છું એટલું જો મને એક લખણ છે નહીં પાછું, આ ચોખવટ કરી દો, આ મંચ ઉપર બેસનારા બધા કલાકારો બધા અમારા માટે અમારી કલા અમારી સાધના છે, એટલે એટલે બે જણા ધોમ ધોમ થઈને પછી બેઠા ઘોડામાંથી બેઠા ને ગામની બહાર નીકળ્યા, પછી બીડી પ્રગટાવી, કોઈ વાતે બીડી હામો પવન આવતો હતો પ્રગટતી નહોતી, એટલે એ કહ્યું કે કામ કરે આપણે છે ને મોઢું ફેરવી નાખીએ એટલે બીડી પ્રગટી જાય, બે જણાએ ઘોડાને મોઢા ફેરવા, બીડી તો પ્રગટી ગયા, આઠ બે જણાએ બીડી ચલાવી અને પછી ઘોડાને મોઢા પાછા ફેરવવાના ભૂલી ગયા, તે 2 કિલોમીટર બહાર નીકળ્યા હતા, એ 2 કિલોમીટર રિટર્ન પાછા આવ્યા ફૂલ નશામાં, એક જણો બીજા કે એ સાલું પૂરા, તો કે બોલ પેલા, તો કે આપણા ગામ જેવું જ ગામ આવ્યું, મારું બધું આપણા ગામની બાજુમાં જ આવું આપણું ગામ, જે બીજું એ કે કોપી પેસ્ટ મારેલું છે, ડુપ્લિકેટ ગામ, બોલો લે, આ ચોરા જેવો ચોર, લે આ તો ધના કાકા બેઠા જેવા જ કાકા બેઠા જ, લે અને ત્યાં તો એકના ઘરના પાણી ભરવા જતા હતા, આ એક ફીલ ફૂલ પીધેલો પાછો જોવે અને કહે કે આ લે આ બેન તો તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે, ઓલી છૂટીનો છૂટો ગોળો ઘા કર્યો, એ કે તારી માથે, કે અરે તું બેન વાળો ક્યાં થાસ, તારી અરે 20 વર્ષથી ફેરા ફરીને આવ્યું, ઓ પછી પાણી અડ્યું ને માથે, પછી તેને નશો ઉધરો, ગામ ઈનું ઈચ્છ એવા નશામાં
બરબાદ થઈ ગયા છે માણા માણા, એટલે એટલી યાદ કરાવી દઉં તમને કે નશાથી દૂર, વ્યસનથી દૂર રહી શકો તો કાંઈક યજ્ઞમાં, કાંઈક પારાયણમાં, કાંઈક હિન્દુ તરીકેનું આ દેશમાં જૈનમાંનું ગૌરવ. અને હું તો ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કાયમ એ કરું છું કે આવતો અવતાર કદાચ માણા ન બને ને પાણો બનાવે ને તો એ ગુજરાતની માટીનો બનાવે ભલામાં, એ તાકાત. બાકી નશામાં બરબાદ થયેલા મારી નજર સામે દાખલા કહો, અમારી શેરીમાં એક ચકા કાકા અને ચકા કાકાના ઘરવાળા કાશી ડોહિયા બનેલી સત્ય ઘટના. ચકા કાકા લઠ્ઠાકાંડમાં ગુજરી ગયા, રાત્રે 2:30 વાગે હું આ પ્રોગ્રામની પેટી પૂરી લઈને નીકળું આવું અને એ ભાઈ એટલા નશામાં આવી ગયો. કાકીએ કહી દીધું હોય કે તમે બહારથી દરવાજો બંધ કરીને જાજો, હું દરવાજો નહીં ખોલું. એટલે કાકાએ તાળું બહારથી માર્યું હોય અને ચાવી કોઈ વાતે નશો એટલો કર્યો હોય કે તાળામાં ચાવી આમ જાય નહીં, 2-3 વાર ટ્રાય કરે પછી એમ કહું લાવો કાકા ચાવી લાવો હું ખોલી દઉં. મને કહે નહીં હે રામ, તાળું હું જ ખોલીશ. મેં તો મને કે તાળું હું જ ખોલીશ, બસ તું મકાન પકડી રાખ. આમ મારું બેટું આખું હલી જાય છે, મકાન મકાન નથી હલી ગયું, તમારું મગજ હલી ગયું છે કીધું. આ અને વાત આ ચકા કાકા ગુજરી ગયા એટલે કાશી ડોહી આખા ગામમાં બનેલી સત્ય ઘટના. એવા ફાયર બ્રાન્ડ ડોશીમાં છે, એની હારે બોલવામાં કોઈ ન પહોંચી શકે. અને એ ડોશીમાં ધણી ગુજરી જાય, ગામ આખા એમાં કરફ્યુ થઈ ગયો. કરફ્યુ થઈ ગયા પછી ઘટના એ ઘટી કે મારા બાપા મને કે તારે જવું પડશે ખરખરે. 15 વર્ષની મારી નાની ઉંમર, શું ખબર પડે સાહેબ ખરખરો કરવું એ કળા છે, ઘણાને 8 વર્ષે નથી ખબર પડતી. તો 15 મેં કે શું પૂછવાનું હોય બાપુજી, મને કે કાંઈ નહીં તારે પૂછવાનું શું હતું બાપુજીને. એટલે આપડો એ કહે છે કે બાપુજીને શું થયું, કાકાને કાકાને શું થયું. મેં સારું હું તો ગયો 15 વર્ષે જય શ્રી કૃષ્ણ કરીને ઊભો રહ્યો. મેં કાકીને કીધું, મેં કાકી જય શ્રી કૃષ્ણ શું હતું કાકાને. કાકીએ રોતા રોતા જે 5 મુદ્દાઓ કીધા છે પંકજભાઈ, એ 5 મુદ્દામાં એક પણ મુદ્દાનો ફેરફાર કર્યા વગર તમારા જાલોદની સામે રજૂ કરું છું, લાગે બાગે લોહીની ધાર આપણી ઉપર કાંઈ નહીં. એમાં કાકીએ કાકાની પ્રશંસા કરી, નિંદા કરી, મને હજી લગી સમજાણું નથી, તમને સમજાય તમારા ભાઈ નકર મારા ભાઈ. હા, અને કાકીએ રોતા રોતા બેટા તાર કાકા મને અરે નો લેતા ગયા. મેં કાકી 80 વર લગી લોહી પીધું, હવે તો હક લેવા દો. જો મુદ્દો નંબર 1 પ્રશંસા કે નિંદા કરી તમે પકડી લેજો. બેટા તારા કાકા હોય 14 દિવસ નાતા પણ કોઈ દી વાસ નો આવે. તારા કાકા 4 ચૈણી 4 ચોઈણી હતી 4 પણ નાડી 1. તારા કાકાને કોઈ દી ખોટા ખર્ચા કરવાનો ટેવ નહીં. આખી જિંદગી કોઈ દી ઇંગ્લિશ ને હાથ નથી અડાડ્યો. એ અમુકને જ સમજાણું, આખી જિંદગી જીવ્યા ત્યાં લગી ઇંગ્લિશ ને હાથ નથી અડાડ્યા, જીવ્યા ત્યાં લગી દેશી. અને પીધા પછી કોઈ દી એક ને ગટરમાં બીજી વાર પડ્યા ના. સમજો ને જાલોદ વાળા, આંખમાં ફલું હતું તો આખા ગામ સામે ટીકી ટીકી ને જોયા કરે. આખી જિંદગી મને ઝીણી ઝીણી ગાળ દીધી, કોઈ દી મોટી ગાળ નથી દીધી. તારા કાકા મારું બહુ આખું ગામ ભલે ને બહાર ગમે એ વાતું કરે પણ ઘીરે તો હું એ જુવાની આવને સમજાશે. તારા કાકા કોકના ડીપેલ ના પટા કાઢી આવે, કોકના બૂટ ઉપેરી આવે, કોકની સાયકલ કોકના સ્કૂટર ઉપાડી આવે, એમ કેતા કે મારું તારું અજ્ઞાની ન હોય, આ બધું આપણું જ કહેવાય. આવું તો જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તું જ્ઞાન. તારા કાકા હતા, કેટલી ચોરી કરી પણ કોઈ દી પકડાના નહીં, માતાજી નો આશીર્વાદ કે લે. હવે તાલી પાડો લ્યો, ગુજરાત નો વિકાસ. આ બાઈ ને એના ધણીમાં આટલા અવગુણ હોવા છતાં એને ગુણ જ દેખાતા હતા. આનામાંથી શીખવા જેવો મુદ્દો એ હતો કે તમે ગુણ પકડો ને યાર, હું તમે કેશિયર જેવી જિંદગી જીવી રહ્યા છે. બેંકના કેશિયર જાલોદની બેંકમાં તમે 2 લાખ રૂપિયા મૂકવા જાઓ, કોઈ દી કેશિયરે તમને સાબાશી આપી. અભિનંદન ભાઈ 2 લાખ રૂપિયા આવ્યા યાર, ક્યાં બાત. 10,000 ઉપાડવા જાય કોઈ દી ના પાડે, એની આંખમાં જળજળી આવી ગયા ગયેલા ભાઈ 10,000 રાખો ને કાંઈ એનું કામ છે, તમે માગો એટલા દેવાના ને માગો એટલા મૂકવાના. સાહેબ એમ આપણું કામ એ છે કે આપણને ઈશ્વરે જે રોલ આપ્યો છે ને એ સરસ રીતે ભજવી જાય એટલે ઘણી વાત છે ભલા માણે. આમાં હું જ આજી
ઘણા એનો બોલતા હું નો હતા, ડાયરો નો હતા, ભલા હું નો હતા, બધું ગોઠ હું નો હતા, મંડપ નો હતા, હું નો હતા, વિડીયો હા હું, અરે ભાઈ તું નહોતો ને તારા બાપુજીને લગ્ન થઈ ગયા હતા, પીડ્યો રે ને સામે હું નો હાવ. શેનો વેમ રાખીને હાલવો છે, હું નહોતો આમ નો થાત, હું નહોતો તેમ નો થાત. અરે ભાઈ